નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ભણીશું ગણિત વિશે. તો આપણે આગળના વિડીયોમાં ગણિતમાં શું શીખાતા, તો આગળ મેં તમને વર્કબુકમાં 1 થી 10 એકડામાં કલર પૂરવાના આપ્યા હતા ને, પછી ટપકા જોડીને આપણે ચિત્ર બનાવ્યું હતું. શેનું બન્યું હતું? એપલનું બન્યું હતું ને, મજા આવી હતી ને બધાને. પછી સરખા અંકો જોડ્યા હતા, ચિત્રો ગણ્યા હતા અને બોર્ડમાં લખ્યું હતું જેટલા ચિત્ર હોય એટલા અંક લખ્યા હતા. તો આપણે આ બધું આગળના વિડીયોમાં ભણ્યા હતા. આજે આપણે ભણીશું વર્કબુકમાં પેજ નંબર 20 અને 21. તેમાં શું આપેલું છે? 10નું જૂથ બનાવો. તો તમને ચિત્ર ઘણા બધા આપેલા હશે, તો એમાં તમારે 10 ચિત્રોને પેલા ગણવાના અને એને બોક્સ કરી દેવાનું, તો ગોળ કરી દેવાનું. 10 હોવા જોઈએ અંદર. જો 10 નહીં હોય તો શું પડે? ખોટું. તો આપણે પહેલા શું કરવાનું? આવી રીતે ચિત્ર આપેલા હોય, જો અહીંયા ટીચરે કુલ્ફી દોરી છે કુલ્ફી, તો એને આપણે 10 હોવી જોઈએ. જો 10 હોય, આ 10 કરતાં વધારે જ હશે. જો 10 કરવાની અને એને એક ચોરસ ખાનામાં પૂરી દેવાની, એટલે એમ કહેવાય કે આટલી થતી હોય તો આને આટલું ચોરસ કરી, અને એમ કહેવાય આટલી છે એ કેટલી છે? 10 છે. તો એવી રીતે જૂથ બનાવવાનું છે. તો જૂથ બનાવવા માટે આપણે ગણવી પડશે. ચાલો ગણો. કેવી રીતે ગણવાનું છે ખબર છે ને? પેન્સિલથી લીલી કરતી જાઓ એટલે આપણને ખબર હોય કે આ ગણાઈ ગયું છે. સમજા? તો આપણે કેટલી 10 કરવાની છે? 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગઈ. એકડે બીજે 10, તો આટલી છે એ કેટલી છે? 10. અને જે મારી લીટી નથી કરી ટીચરે, એ બધી નથી ગણવાની, કારણ કે 10 તો થઈ ગઈ, આપણને 10 જ કીધી છે. તો હવે શું કરવાનું? એને આવી રીતે એક બોક્સમાં મૂકી દેવાનું. થઈ ગયું. આ તો 10નું જૂથ. આવી રીતે ઘણા બધા ચિત્ર આપેલા છે તમારે, એને આવી રીતે ગણવાના. ખાસ ધ્યાન રાખવાનું, પેન્સિલથી થોડું એ નાની લીટી કરતું જવાનું, ટીક કરતું જવાનું, જેથી વધારે ગણાય નહીં અને લીટી કરો ત્યારે ખબર પડે કે કેટલા સુધી કરવાની છે, નહીં તો તમે ભૂલી જશો. સમજા? એટલે તમારે આવી રીતે લીટી કરતું જવાનું. તો આપણે 10નું જૂથ બનાવ્યું. શેનું બનાવ્યું? 10નું જૂથ. એવી રીતે વર્કબુકમાં તમને પેજ નંબર 20 ઉપર જો આપેલું છે પેલું શું છે? બીટ છે ને, આપણે ખાઈએ છીએ બીટ, તો એને પણ જો 10 ગણ્યા છે અને પછી શું કર્યું છે? બોક્સ બનાવી દીધું છે, લાલ કલરથી દેખાય છે ને બધાને. તો આ બોક્સમાં કેટલા છે? તો કે 10. કેટલા છે આપણને ખબર પડે. તો આવી રીતે તમારે બધામાં બોક્સ બનાવવાનું છે. ટીચરે આ કુલ્ફીવાળું પણ કરાવ્યું ને, 10 કુલ્ફી આપણે ગણી અને પછી શું કરી દીધું? જૂથ બનાવ્યું અને બોક્સ બનાવી દીધું ને. એવી રીતે હવે છે એપલ. તો એપલને પણ કેટલા ગણવાના? 10 થવા જોઈએ. લીટો કરતો જવાનું એટલે ખબર પડે. 10 થાય એટલે શું કરી દેવાનું? બોક્સ. સમજા? એવી રીતે નીચે શું છે? ચોકલેટ. તો ચોકલેટમાં પણ શું કરવાનું? 10 પહેલાં ગણવાની, 10 થઈ જાય, 11મી થવી જોઈએ નહીં, એવું લાગે તો 2 વાર ગણી દેવાની. 10 થઈ જાય એટલે શું કરવાનું? બોક્સ કરી દેવાનું, કાં તો આમ ગોળ રાઉન્ડ કરી દેવાનું. 10નું જૂથ બનાવવાનું છે. નીચે છે પાંદડા, એમાં પણ 10 પાંદડા. કેટલા? 10. જે બી ચિત્ર હોય બધાને 10 10 કરીને એનું જૂથ બનાવી દેવાનું. આવડશે? તો આજે આપણે આવી રીતે કરવાનું છે. ટીચરે તમને એ સમજાવી દીધું છે, કરશો ને બધા. પછી છે પેજ નંબર એના પછીનું 21. જો કેટલા બધા ચિત્રો આપેલા છે આમાં, તો તમને બહુ મજા આવશે. શું કામ? આપણે આમાં રંગ પૂરવાનો છે. તમને રંગ પૂરો ગમે છે ને બધા? તો એમાં શું કીધું છે આપણને? નીચે જુઓ, દર્શાવેલ રંગ પ્રમાણે આપેલ ચિત્રમાં રંગ પૂરો. તો તમને બોક્સમાં સામે અંક લખેલા હશે અને કલર એક કરેલો હશે. તમારે એવો કલર પૂરવાનો, પણ બધામાં નહીં. ખાસ યાદ રાખજો, બધામાં નહીં, જે તમને અંક કીધા હોય એમાં જ. તો પહેલાં કેટલા છે અહીંયા લખેલા? તગડે 3. તો 3 ગોલ ગણવાના. કયા 3? ત્રીજો ગોલ કયો છે આમાંથી? 1 2 અને 3. આ કયો હતો? ત્રીજો. તો આપણે ત્રીજા ગોલમાં આવો કલર પૂરવાનો અને 1/5 ગોલમાં આવો કલર પૂરવાનો, બાકી 1 ગોલમાં પૂરવાનો નહીં. તો ત્રીજો ગોલ કયો થયો? આ તો આમાં આપણે કેવો પૂરશો? આવો ગુલાબી.
બધા માં પૂછજો જેવો કીધો હોય ને. પછી છે પાંચમા, તો પાંચમો બોલ પાછું ગણવાનું પહેલે, પહેલો બીજો ત્રીજો ચોથો ને પાછળે પાંચ, એક બે ત્રણ ચાર અને પાંચ. તો પાંચમા બોલમાં પણ શું કરવાનું, રંગ પૂરી દેવાનો, આવી રીતે ધીમે ધીમે પૂરવાનું જેથી બહાર નીકળે. તો જો પેલું આપેલો છે ભમરડો, એમાં લખેલું છે ત્રણ અને પાંચ. તો જો પૂરી બતાવ્યો છે પેલો બીજો ત્રીજામાં પૂર્યો છે અને પાંચમામાં પૂર્યો છે, કેવો પૂરવાનો હતો, તો લાલ એવો જ પૂર્યો છે ને. આ બોલ છે એમાં લીલો પૂરવાનો કીધો છે, તો તમારે લીલો પૂરવાનો. આગળ જોઈ લેવાનું કેટલી સંખ્યામાં કયા કયા બોલમાં પૂરવાનું છે, તો કે બીજો અને નવમામાં, બીજા બોલમાં અને નવમા બોલમાં તમારે લીલો કલર પૂરવાનો છે. પછી છે પીળો કલર, તો પીળો કલર શેમાં પૂરવાનો છે, તો કે પહેલા કપમાં અને બીજા દસમા કપમાં. કયા કપમાં, દસમા કપમાં. કેવો પૂરવાનો, તો કે પીળો. પછી વાદળી કલર છે માટલામાં, તો કયા માટલામાં વાદળી પૂરવાનો, એક છઠ્ઠા નંબરના અને એક દસમા, દસમું માટલું હોય એમાં. કેવો પૂરવાનો, વાદળી. એવી રીતે તમારા બધા પૂરવાના છે, સમજાણું. પછી છે બરણી, તો બરણી કેવો પૂરવાનો, નારંગી. કઈ કઈ બરણીમાં, ચોથી અને છઠ્ઠી બરણીમાં નારંગી રંગ પૂરવાનો. પછી છે જાંબી, શું આપેલું છે, ગ્લાસ. તો પાંચમા ગ્લાસમાં અને દસમા ગ્લાસમાં જાંબલી રંગ પૂરવાનો, બાકી એકોઈમાં પૂરવાનો નહીં. પછી છે છીકણી કલર, પહેલામાં અને બીજામાં તમારે પૂરવાનો છે. પછી છે કાળો કલર, તો કયા કયા ફુગામાં પૂરવાનો, સાતમામાં અને નવમા ફુગામાં કાળો કલર પૂરવાનો છે. પછી છે વાદળી કલર, તો ગ્લાસ આપ્યા છે, જો આપ્યા છે, ચોથામાં અને આઠમા ગ્લાસમાં વાદળી કલર પૂરવાનો. પછી છે લાલ કલર, તો ત્રીજામાં અને છઠ્ઠા સફરજનમાં લાલ કલર પૂરવાનો. સફરજન લાલ હોય ને, એટલે તમને કીધું છે કે લાલ પૂરવાનો. તો આજે તમારે 20 અને 21 પેજ નંબર કરવાનું છે. સમજાઈ ગયું બધાને? 20 પેજ ઉપર શું કરવાના છે, આ 10-10ના જૂથો બનાવવાના છે. ઘણા બધા ચિત્રો આપેલા છે, એમાંથી તમારે 10-10ના અલગ અલગ જૂથો કરવાના છે. અને 21મા પેજ ઉપર તમને સામે અંક અને રંગ આપેલો છે, એમાંથી જોઈને જે અંક કીધો હોય એ જ અંકમાં તમારે રંગ પૂરવાનો. જેમ કે અહીંયા આમે બોલનું લીધું છે, આની પર કાંઈ ગ્લાસ દોરેલા હોય અને કીધું હોય બીજો અને પાંચમા ગ્લાસમાં પૂરો, તો બીજો ગ્લાસમાં પૂરવાનો અને પાંચમા ગ્લાસમાં પૂરવાનો, એવી રીતે રંગ પૂરવાના છે. અને આગળ તમને રંગ કીધો જશે, લીલો પૂરો લાલ પૂરો જે કીધું હોય એ પૂરી દેવાનું. સમજાઈ ગયું બધાને? સમજાણું. તો ચલો હવે મળીશું પછીના વિડીયોમાં, આવજો.